નમસ્કાર મિત્રો, હું સુરેશ તોરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીશું આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની. આજે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ પહેલો, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયની અંદર ભારત એટલી બધી સમૃદ્ધિ ધરાવતો હતો કે આર્થિક બાબત હોય, સાંસ્કૃતિક બાબત હોય કે આધ્યાત્મિક બાબત હોય, એ દુનિયાની અંદર અદ્વિતીય સ્થાન ધરાવતો હતો. એટલું જ નહીં, ભારતની પ્રાચીન સાંસ્કૃતિક વારસો એટલો બધો સમૃદ્ધ હતો કે વિશ્વના અગ્રીમ દેશોની અંદર તેમની ગણના થતી હતી. આર્થિક બાબતની વાત કરવામાં આવે તો પણ ભારત આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ જાહોજલાલી ધરાવતો દેશ ગણવામાં આવતો હતો. ભારતની અંદર મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી આવી અનેક ચીજવસ્તુઓ છે એ યુરોપના દેશોની અંદર ખૂબ માંગ રહેતી હતી, તેથી ભારત તેવી વસ્તુઓની નિકાસ કરતો હતો. જો કે ભારત અને યુરોપ વચ્ચે મોટા ભાગે જળમાર્ગ દ્વારા જ વેપાર થતો હતો, જેમાં તુર્કસ્તાનની અંદર આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ, જે અત્યારનું ઇસ્તંબુલ તરીકે આપણે ઓળખીએ છીએ, તે ઈસવીસન 1453ના સમયગાળા દરમિયાન તુર્ક મુસલમાનોએ જીતી લીધું. આથી યુરોપના વેપારીઓએ હવે ભારત સુધી આવવા માટે એક નવા જ જળમાર્ગની આવશ્યકતા ઊભી થઈ. આ નવો જળમાર્ગ શોધવા માટે એક એમ કહી શકાય કે નવા ભૌગોલિક સંશોધનોના યુગનો આરંભ થયો. ભારતની અંદર આવવા માટેના જળમાર્ગની શોધની જો વાત કરવામાં આવે તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ ખૂબ પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ આપી અને તેના દ્વારા ખલાસીઓ નવા નવા જળમાર્ગની શોધ કરી, જેની અંદર બાર્થોલોમ્યુ ડાયજે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી. એ જ રીતે ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદ લઈ અને નવા જળમાર્ગ શોધવાની ઈસવીસન 1492ના સમયગાળા દરમિયાન શરૂઆત કરી અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુ શોધી કાઢ્યો. એટલું જ નહીં, નવા નવા પ્રદેશોની શોધખોળોની શરૂઆત થઈ અને અમેરિકો વેસ્પુચીએ જે નવા પ્રદેશની શોધ કરી તેને આપણે આજે અમેરિકા તરીકે ઓળખીએ છીએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ ઈસવીસન 1498ના સમયગાળા દરમિયાન શોધી કાઢ્યો. આ વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચે છે. ત્યાં સામુદ્રિક કે એટલે કે જામોરીએ તેને આવકારી અને વેપાર કરવા માટેની પરવાનગી આપે છે અને ત્યાર પછી એક પછી એક નવા નવા યુરોપના વેપારીઓ ભારતની અંદર વેપાર કરવા માટે સતત આવતા ગયા.